નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું ક્રિષ્ના પટેલ ગવર્મેન્ટ પોલિટેકનિક ફોર ગર્લ્સ અમદાવાદ ખાતે લેક્ચરર ઇન મેથેમેટિક્સ તરીકે ફરજ બજાવું છું આજે આપણે અહીં મળ્યા છીએ આપણા અભ્યાસક્રમમાં ડિપ્લોમા સેમેસ્ટર વનની અંદર આવતા મેથેમેટિક્સના સિલેબસના યુનિટ ફાઇવ લિમિટ વિશે વાત કરવા આગળ પણ બે સેશનમાં આપણે થોડું ઘણું આના વિશે કોન્સેપ્ટ ભણી ગયા છીએ હવે એ જ ચેપ્ટરની અંદર આપણે આગળના ટોપિક પર જતા પહેલાં આગળ જે પણ ભણી ગયા છે એના ઉપર એક ક્વિક રિવિઝન કરી લઈએ નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ફરી મળીએ છીએ થોડુંક આગળ અભ્યાસક્રમમાં વધતા આપણે આજે જોઈશું યુનિટ ફાઈવ લિમિટની અંદર થોડાક નવા પ્રમાણિત સ્વરૂપો વિશે એનો ઉપયોગ કેવી રીતે અને ક્યાં કરવો પરંતુ એ પહેલાં આપણે થોડુંક આગળના સેશનનું રિવિઝન કરી લઈએ આગળના સેશનની અંદર એક ક્વિક લુક કરીએ આપણે તો ફર્સ્ટ આપણે જે ભણ્યા હતા દેટ ઇઝ લિમિટ ઓફ પોલિનોમિયલ ફંક્શન એટલે જ્યારે પણ આપણને ફંક્શન પોલીનોમિયલ આપેલું છે ત્યારે આપણે શું કરીએ છીએ ડાયરેક્ટ સબસ્ટિટ્યુશન મેથડનો યુઝ કરીએ છીએ ડાયરેક્ટ સબસ્ટિટ્યુશન મેથડ એટલે કે જે પણ એફએક્સની ફંક્શન આપેલું છે એની અંદર એક્સની જગ્યાએ જે પણ આપણું લિમિટ માટેનું પોઈન્ટ હોય તે ડાયરેક્ટ સબસ્ટિટ્યૂટ કરી દઈએ છીએ એટલે કે લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ વીલ બી એફ ઓફ એ સેકન્ડ જે આપણે ભણી ગયા હતા લિમિટ ઓફ રેશનલ ફંક્શન જ્યારે સમય વિધેય આપેલા છે ન્યુમરેટર અને ડિનોમિનેટર ફોર્મમાં ત્યારે ફંક્શન આ ટાઈપનું હશે લિમિટ એક્સ ટેન્સ ટુ એ પી ઓફ એક્સ અપોન ક્યુ ઓફ એક્સ તો ત્યારે આપણે ચેક કરીએ છીએ કે લિમિટ એક્સ ટેન્સ ટુ એમાંથી એ પોઈન્ટ ક્યુ ઓફ એક્સમાં મૂકો એટલે તમને જે મળે ક્યુ ઓફ એ એ નોન ઝીરો છે કે નહીં જો નોન ઝીરો છે તો અગેન આપણે ડાયરેક્ટ સબસ્ટિટ્યુશન મેથડનો યુઝ કરીએ છીએ એટલે કે આપણું આ જે લિમિટ પોઈન્ટ એક્સ ટેન્સ ટુ એમાં જે છે એ પોઈન્ટ એ એ એક્સ અપોન એક્સની અંદર એક્સની જગ્યાએ રિપ્લેસ કરી દઈએ છીએ તો આ જે વેલ્યુ હશે એ કેટલી થશે દેટ વિલ બી લિમિટ એક્સ ટેન્સ ટુ એ પી ઓફ એક્સ અપોન ક્યુ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ અપોન ક્યુ ઓફ એ થર્ડ જે મેથડ આપણે ભણ્યા હતા એ છે લિમિટ યુઝિંગ ફેક્ટરાઇઝેશન તો ફેક્ટરાઇઝેશન એટલે કે અવયવીકરણની મદદથી લિમિટ તો અવયવિકરણની મદદથી લિમિટ ક્યારે ફાઇન્ડ કરતા હતા જ્યારે આપણને રેશનલ ફંક્શન આપેલું હોય રેશનલ ફંક્શનની અંદર પોલીનોમિયલ્સ હોય એફએક્સ અને જીએક્સ બંને તો આ કેસમાં આપણે કરતા હતા એ પોઈન્ટ એફએક્સ અને જીએક્સમાં સબસ્ટિટ્યુટ સબસ્ટિટ્યૂટ કર્યા પછી આપણે ચેક કરીએ છીએ કે એફ ઓફ એ અને જી ઓફ એની વેલ્યુ ઝીરો અને ઝીરો મળે છે કે નહીં જો બંને વેલ્યુ ઝીરો અને ઝીરો મળે છે એટલે કે આપણું ફોર્મ થાય છે ઝીરો બાય ઝીરો ફોર્મ તો ત્યારે એફએક્સ અને જીએક્સનું આપણે ફેક્ટરાઈઝેશન કરીએ છીએ એટલે કે અવયવો પાડીએ છીએ તો એમાં એક કોમન અવયવ એટલે કે કોમન ફેક્ટર આપણને મળે છે એક્સ માઇનસ એ અહીંયા જે એક્સ ટેન્સ ટુ એ હશે તેના પરથી જ એક્સ માઇનસ એ આપણને કોમન ફેક્ટર મળશે જે કેન્સલ કરો છો એટલે આપણો ફરીથી નવો એક્ઝામ્પલ એક લિમિટ એક્સ ટેન્સ ટુ એ પી ઓફ એક્સ અપોન ક્યુ ઓફએક્સ એ ટાઈપનો થઈ જશે અને પછી ત્યાં ફરીથી આપણે ત્રણેય મેથડમાંથી કોઈ પણ એક મેથડ આઈડેન્ટિફાઈ કરીને ત્યાં એને સોલ્વ કરીએ છીએ તો આ હતું આગળના આપણા સેશનનું થોડુંક પુનરાવર્તન હવે આપણે નેક્સ્ટ પર જઈએ આગળ થોડાક નવા પ્રમાણિત રૂપો વિશે જાણીએ સો અહીં નેક્સ્ટ આપણે લઈશું લિમિટ યુઝિંગ સર્સ જેને આપણે કહીશું અનુબદ્ધ કરણીની મદદથી લક્ષ તો અનુબદ્ધ કરણીની મદદથી લક્ષ ક્યારે ફાઇન્ડ કરવાનું તે આપણે વન બાય વન એક એક એક્ઝામ્પલ લઈને આપણે ચેક કરીશું સો અહીંયા ફર્સ્ટ એક્ઝામ્પલ જે લખેલો છે લિમિટ એક્સ ટેન્સ ટુ ઝીરો રૂટ રૂટની અંદર છે નાઇન પ્લસ એક્સ દેન આફ્ટર માઇનસ થ્રી અને ડિવિઝનમાં છે એક્સ જો આને આપણે આગળની મેથડ સાથે કમ્પેર કરવા જઈએ અને એક્સ ટેન્સ ટુ ઝીરો ડાયરેક્ટલી સબસ્ટિટ્યૂટ કરવા જઈએ છીએ તો એની અંદર એક્સની જગ્યાએ ઝીરો મૂકશો એટલે નાઇન પ્લસ ઝીરો સ્ક્વેર રૂટ ઓફ નાઇન દેટ વિલ બી થ્રી એટલે તમારું ન્યુમિનેટર થશે થ્રી માઇનસ થ્રી દેટ મીન્સ ઝીરો ડિનોમિનેટર પણ અહીંયા થશે ઝીરો એક્સની જગ્યાએ ઝીરો મૂકશો એટલે ધેટ મીન્સ અહીંયા પણ અનડીફાઈન્ડ ફોર્મ આવે છે એટલે કે અહીંયા પણ ડાયરેક્ટ સબસ્ટિટ્યુશન મેથડ તમે યુઝ કરી શકશો નહીં બીજું સ્કવેર રૂટની અંદર ટર્મ છે પોલીનોમિયલ્સ ડાયરેક્ટલી નથી આપેલા ઇટ મીન્સ કે અહીંયા તમે ફેક્ટરાઈઝેશન પણ યુઝ નહીં કરી શકો તો અહીંયા આપણે આઇડેન્ટિફાઈ કરેલી છે અનુબદ્ધ કરણી એટલે કે કોન્જ્યુકેટ સર્ડસનો ઉપયોગ કરીને સિમ્પલિફાઈડ કરવાની મેથડ તો હવે કોન્જ્યુગેટ સડ્સ કેવી રીતે યુઝ કરવાના તે આપણે જોઈએ તો સૌપ્રથમ આવા જ્યારે એક્ઝામ્પલ્સ હશે ત્યારે તમે શું કરશો ડાઉન ધ એક્ઝામ્પલ એઝ ઇટ ઇઝ હવે આ એક્ઝામ્પલની અંદર કોન્જ્યુગેટ સરળ એટલે કે અનુબદ્ધ કરણી તો આપણે શું કરીશું તો આપણે ટર્મ ઓબ્ઝર્વ કરીએ છીએ સ્ક્વેર રૂટ નાઇન પ્લસ એક્સ માઇનસ થ્રી જે થોડુંક કોમ્પ્લિકેટેડ ટાઈપનું ટમ છે તો ત્યાં આગળ આપણે એનું અનુબદ્ધ કરણી એટલે કે નાઇન પ્લસ એક્સ સ્ક્વેર રૂટ પ્લસ થ્રી આ ટર્મ વડે આખા ટર્મને ડિવાઈડ અને મલ્ટીપ્લાય કરીશું સો ઇટ વિલ બી અગેઇન નાઇન પ્લસ એક્સ ઓફ સ્ક્વેર રૂટ એન્ડ થ્રી સો આ મલ્ટીપ્લિકેશન કરશો એટલે તમે જોઈ શકો છો કે ન્યુમરેટરની અંદર તમને ટર્મ મળે છે સ્ક્વેર રૂટ ઓફ નાઇન પ્લસ એક્સ માઇનસ થ્રી એન્ડ નેક્સ્ટ સ્ક્વેર રૂટ ઓફ નાઇન પ્લસ એક્સ પ્લસ થ્રી એટલે કે એ ટર્મ તમારા થઈ જાય છે એ માઇનસ બી અને એ પ્લસ બી ટાઈપના જ્યાં આપણી પાસે એની જગ્યાએ છે સ્ક્વેર રૂટ નાઇન પ્લસ એક્સ અને બીની જગ્યાએ છે થ્રી તો જ્યારે તમને એ માઇનસ બી ઇન્ટુ એ પ્લસ બી એવું મલ્ટિપ્લિકેશનમાં આપેલું હોય તો એક્સપેન્શન ફોર્મ્યુલાની મદદથી તમે એને સિમ્પલિફાઈડ કરી શકો અને અહીંયા આપણે લખી શકીએ એ સ્ક્વેર માઇનસ

બીની જગ્યાએ આપણે લખવાનું છે થ્રી નીચેનું ટર્મ આપણે એઝ ઇટ જ એક્સ ઇન્ટુ ધીસ હોલ ટર્મ તો સ્ક્વેર રૂટ નહીં ઉપર સ્ક્વેર એટલે કોઈ પણ નંબર માટે તમે જ્યારે સ્ક્વેર રૂટનો સ્ક્વેર કરો છો તો એ આપણને નંબર પોતે એટલે કે સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર વીલ બી એક્સ ઓનલી સો અહીં પણ આપણે લખી શકીએ સ્ક્વેર રૂટ ઓફ નાઇન પ્લસ એક્સ છે અને એનો સ્ક્વેર છે સો સ્ક્વેર રૂટ અને સ્ક્વેર એ એકબીજાને કેન્સલ કરશે એટલે આપણી જોડે વધશે ખાલી નાઇન પ્લસ એક્સ તો આપણું નેક્સ્ટ સ્ટેપ થશે લિમિટ એક્સ ટેન્સ ટુ ઝીરો

પ્લસ અને માઇનસ સાઇન સાથે હોવાથી એકબીજાને કેન્સલ કરશે અને એટલે આપણી જોડે હવે આ ટર્મ વધે છે તો અહીં અગેન ન્યુમરેટર અને ડિનોમિનેટર બંનેમાં મલ્ટિપ્લિકેશનમાં એક્સ ટર્મ છે જે અગેઇન એક્સ બાય એક્સ એકબીજાને કેન્સલ કરશે

આ ટર્મની અંદર એટલે કે આપણા ફંક્શનની અંદર એક્સ જ્યાં જ્યાં છે ત્યાં ઝીરો મૂકીને ચેક કરશો જો એ નોન ઝીરો ટર્મ આવે છે તો ત્યાંથી જ તમને તમારો લિમિટનો આન્સર મળી જશે વન સ્ક્વેર રૂટ નાઇન એક્સ છે ત્યાં ઝીરો પ્લસ થ્રી સિમ્પલિફાઈંગ યુ વિલ ગેટ નાઇન પ્લસ ઝીરો સ્કવેર રૂટ સો ઇટ ઇઝ થ્રી પ્લસ થ્રી એન્ડ સો યો આન્સર વિલ બી વન બાય સિક્સ સો આ હતી અનુબદ્ધ કરણી એટલે કે કોન્જ્યુગેટ સર્સનો યુઝ કરીને આપેલા ફંક્શનને રેશનલાઇઝ કરો અને એને પછી લિમિટ ફાઇન્ડ કરવાની મેથડ નેક્સ્ટ એક એક્ઝામ્પલ જોઈએ આપણે લિમિટ એક્સટેન્સ ટુ ઝીરો સ્કવેર રૂટ વન માઇનસ એક્સ માઇનસ સ્ક્વેર રૂટ વન એક્સ અપોન એક્સ તો અહીંયા પણ બંને ટર્મ આપણા જે ન્યુમરેટરમાં આપેલા છે એ સ્ક્વેર રૂટવાળા આપેલા છે તો તમે અહીંથી જ આઈડેન્ટિફાઈ કરી શકો કે અહીં આપણે કોન્જ્યુગેટ સર્ટ્સથી રેશનલાઇઝ કરીને ફંક્શનને સિમ્પલિફાઈડ કરવાનું છે તો અગેઇન તમારે નક્કી કરવું પડશે કે કોન્જ્યુગેટ સર્ટ્સ એટલે કે તમારે જે ટર્મથી આ ફંક્શનને મલ્ટીપ્લાય અને ડિવાઇડ કરવાનું છે એ ટર્મ કયું હશે તો સ્ક્વેર રૂટથી જ્યાં અલગ પડે છે ત્યાં વચ્ચે અહીંયા માઇનસ સાઇન આપેલી છે તો ત્યાં તમારે સિમ્પલી પ્લસ સાઇન કરીને બનતા ટર્મથી આ ટર્મ જે ફંક્શન આપેલું છે એને મલ્ટીપ્લાય અને ડિવાઈડ કરીને સિમ્પ્લિફાઈડ કરવાનું છે સો ચાલો કરીએ આગળ લિમિટ એક્સટેન્સ ટુ ઝીરો

એ ઇઝ ઇક્વલ ટુ છે સ્ક્વેર રૂટ વન માઇનસ એક્સ અને બી ઇઝ ઇક્વલ ટુ છે સ્ક્વેર રૂટ વન પ્લસ એક્સ તો અગેન મલ્ટિપ્લિકેશન જ્યારે કરો છો ત્યારે તમને મળશે એ માઇનસ બી ઇન્ટુ એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર સોરો લખીએ આપણે એ સ્ક્વેર

વન પ્લસ એક્સ અગેન ઓબ્ઝર્વ કરો કે અહીંયા સ્કવેર રૂટની ઉપર જ સ્ક્વેર છે સ્ક્વેર રૂટનો જ સ્ક્વેર છે તો આ બંને ટર્મમાંથી સ્કવેર રૂટ અને સ્કવેર એકબીજાને કેન્સલ કરશે એટલે તમને આપણી જોડે રહેશે વન માઇનસ એક્સ માઇનસ વન પ્લસ એક્સ સો લેટ્સ રી રાઇટ વન માઇનસ એક્સ માઇનસ વન પ્લસ એક્સ કી ધિનોમિનેટર એઝ ઇટ ઇઝ હજુ સિમ્પલિફાઈડ કરી શકીએ એમ છે માઇનસ સાઇન છે એટલે આપણે જો બ્રેકેટને સિમ્પ્લિફાઈડ કરવો હોય બ્રેકેટ રિમૂવ કરવો હોય तो माइनस साईन लिदे अंदर वन प्लस एक्स जे टर्म आहे ते माइनस वन माइनस एक्स હજુ જો સિમ્પલીફાઈડ કરવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા તમને ન્યુમરેટરમાં જુઓ કે વન છે અને માઇનસ વન છે તો વન અને માઇનસ વન પ્લસ અને સાઈન પ્લસ અને માઇનસ સાઈન એકબીજાથી નેગેટિવ હોવાથી એ એકબીજાને કેન્સલ કરશે સો ન્યુમરેટરમાં તમારી પાસે હવે રહે છે માઇનસ એક્સ માઇનસ એક્સ એટલે માઇનસ એક્સ માઇનસ એક્સ ટુ ટાઈમ છે સેમ ટર્મ સો ઇટ વિલ બી માઇનસ ટુ એક્સ એટલે કે આપણી જોડે હવે ટર્મ રહેશે લિમિટ એક્સ ટેન્સ ટુ ઝીરો માઇનસ ટુ એક્સ એક્સ સ્ક્વેર રૂટ વન માઇનસ એક્સ પ્લસ સ્ક્વેર રૂટ વન પ્લસ એક્સ ઓબ્ઝર્વ કરો યુ હેવ ધ સેમ ટર્મ ઇન ન્યુમરેટર એઝ વેલ એઝ ઇન ડિનોમિનેટર સો ઇટ વિલ કેન્સલ ઇચ अदर

લિમિટ સ્ક્ર રૂટ ટુ એ માઇનસ એક્સ માઇનસ સ્કવેર રૂટ એક્સ અપોન એ માઇનસ એક્સ જે આપેલું છે એ એઝ ઇટ ઇઝ લખ્યા પછી આપેલા ફંક્શનને આપણે મલ્ટિપ્લાય કરવાનું છે કોન્જ્યુગેટ સર્ડ ઓફ ધીસ ટર્મ તો એ શું થશે સ્ક્વેર રૂટ ટુ એ માઇનસ એક્સ પ્લસ સ્ક્વેર રૂટ એક્સ સેમ ટર્મ ડિનોમિનેટરમાં પણ લખવું પડશે અને તો જ ઇક્વેશન આપણે આપેલું જે છે તે બેલેન્સ રહેશે Again we have a minus b a plus b. Ja, a is equal to square root of 2 a minus x and b is equal to square root of x. Hashe. So, let us start simplifying limit x tends to a a minus b into a plus b that is

जो फर्दर सीम्पलिफाइड करिए स्वेर रूट एंड स्क्वेर वील कैंसल इच अदर सो वील हैव लिमिट एक्स टेन्स टू ए टू ए माइनस एक्स माइनस स्क्वेर रूट एंड स्क्वेर वील अगेन कैंसल इच अदर सो वील हैव एक्स डिनोमिनेटर एज इट इज सिम्पलिफायड था एव क्याचे माइनस एक्स माइनस एक्स माइनस एक्स माइनस एक्स विल बी माइनस टू एक्स સો હજુ આગળ આપણે સિમ્પલિફાઈડ કરીએ તો ટુ એ માઇનસ ટુ એક્સ જ્યાંથી આપણે ટુ કોમન લઈ શકીએ એમ છીએ સો આપણું નેક્સ્ટ ટર્મ થશે લિમિટ એક્સ ટેન્સ ટુ એ ટુ કોમન લેશો એટલે બ્રેકેટમાં વધશે એ માઇનસ એક્સ ડિનોમિનેટરમાં પણ છે એ માઇનસ એક્સ સ્ક્વેર રૂટ ટુ એ માઇનસ એક્સ પ્લસ સ્ક્વેર રૂટ એક્સ

બંને સરખા ટર્મ છે ટુ ટાઈમ એડિશન સાઇન સાથે સો ઇટ ઇઝ ટુ ટાઈમ સ્ક્વેર રૂટ એ એટલે ન્યુમરેટર અને ડિનોમિનેટરમાંથી બંને ટુ કેન્સલ કરો તો તમને આન્સર મળશે વન અપોન સ્ક્વેર રૂટ એ અહીંયા એની જગ્યાએ તમને કોઈપણ નંબર પણ આપેલો હોઈ શકે નેક્સ્ટ ઉદાહરણમાં હવે આપણે જોઈએ તો ઉપર નીચે બંનેમાં સ્ક્વેર રૂટ્સવાળા સેપરેટ બે ટર્મ્સ આપેલા છે આગળના એક્ઝામ્પલ્સમાં ખાલી ન્યુમરેટરમાં કાં તો ખાલી ડિનોમિનેટર્સમાં આવા ટર્મ્સ આપેલા હતા પરંતુ અહીંયા ન્યુમરેટર અને ડિનોમિનેટર બંને જગ્યાએ આપણને એવા જ ટર્મ્સ આપેલા છે સૌ તમે વન મૂકીને જ્યાં જ્યાં એક્સ છે ત્યાં વન મૂકીને જોશો તો બંને ટર્મ ન્યુમરેટર અને ડિનોમિનેટર ઝીરો ઝીરો આપે છે તો અનુબધ કરણીનો ઉપયોગ કરવા માટે આપણે સૌ પ્રથમ શું કરીશું જે છે એ ટર્મ આપણને આપેલું એ સૌથી પહેલાં એઝ ઇટ ઇઝ લખી દઈશું લિમિટ એક્સ ટેન્સ ટુ વન સ્ક્વેર રૂટ એક્સ પ્લસ સેવન માઇનસ સ્ક્વેર રૂટ થ્રી એક્સ પ્લસ ફાઇવ અપોન સ્કવેર રૂટ થ્રી એક્સ પ્લસ ફાઈવ માઇનસ સ્ક્વેર રૂટ ફાઇવ એક્સ પ્લસ થ્રી આપણે બંને ટર્મ્સ જે છે ન્યુમરેટર અને ડિનોમિનેટરમાં એ બંનેના કોન્જ્યુગેટ સર્સથી આ જે ટર્મ છે એને ડિવાઈડ એન્ડ મલ્ટિપ્લાય કરવાનું છે એટલે આપણી પાસે હવે બીજા બે ટર્મ આવી રીતે ન્યુમરેટર અને ડિનોમિનેટર ફોર્મમાં આવશે તો ફર્સ્ટ ન્યુમરેટરનું આપણે અનુબદ્ધ કરણી કરીએ તો અહીંયા આપણને મળશે સ્ક્વેર રૂટ એક્સ પ્લસ સેવન માઇનસ સાઈન છે અહીંયા તો આપણે અહીંયા વચ્ચે લઈશું હવે પ્લસ સાઈન અને સ્ક્વેર રૂટની અંદર થ્રી એક્સ પ્લસ ફાઈવ સેમ ટર્મથી ડિવિઝન પણ કરવાનું છે સેમ આપણે પ્રોસિજર નીચે એટલે કે ડિનોમિનેટરના ટર્મ માટે પણ કરીશું અને એના અનુબંધ કરણીનો યુઝ કરીને ડિવાઈડ અને મલ્ટીપ્લાય કરીશું શો અહીંયા આપણી જોડે હવે હશે થ્રી એક્સ પ્લસ ફાઈવ વચ્ચે માઇનસ સાઇન આપેલી છે તો અહીંયા આપણે લઈશું પ્લસ સાઇન અને નેક્સ્ટ અહીંયા આવશે ફાઇવ એક્સ પ્લસ થ્રી થ્રી એક્સ પ્લસ ફાઇવ પ્લસ ફાઇવ એક્સ પ્લસ થ્રી તો હવે આપણે સિમ્પલિફાઈડ કરીશું તો આપણે જોઈ શકીએ છીએ એ માઇનસ બી અને આ સેમ ટર્મ અહીંયા છે પ્લસ સાઇન સાથે એટલે કે આ બંને જ્યારે ટર્મને આપણે મલ્ટીપ્લાય કરીએ છીએ ત્યારે આપણી જોડે એ ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ એક્સ પ્લસ સેવન અને બી ઇઝ ઇક્વલ ટુ સ્કવેર રૂટ થ્રી એક્સ પ્લસ ફાઈવ એવું મળે છે ત્યાં આપણે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર પ્રમાણે એક્સપેન્શન ફોર્મ્યુલા જો યુઝ કરીએ છીએ તો આપણને અહીંયા મળશે સ્ક્વેર રૂટ એક્સ પ્લસ સેવન સ્ક્વેર માઇનસ સ્ક્વેર રૂટ થ્રી એક્સ પ્લસ ફાઇવ સ્ક્વેર સેમ પ્રોસીજર હવે ડિનોમિનેટર માટે જોઈએ છીએ તો અહીંયા જે ટર્મ આપેલું છે સ્ક્વેર રૂટ થ્રી એક્સ પ્લસ ફાઇવ માઇનસ સ્ક્વેર રૂટ ફાઇવ એક્સ પ્લસ થ્રી એ સેમ ટર્મ અહીંયા વચ્ચે પ્લસ સાઇન સાથે છે તો ત્યાં આપણી પાસે હવે એ માઇનસ બી એ પ્લસ બી પ્રમાણે જો એક્સપેન્શન કરવું હોય તો અહીંયા એ ઇક્વલ ટુ આપણી જોડે થશે સ્ક્વેર રૂટ થ્રી એક્સ પ્લસ ફાઇવ અને બી ઇઝ ઇક્વલ ટુ થશે સ્ક્વેર રૂટ ફાઇવ એક્સ પ્લસ થ્રી તો ત્યાં એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર પ્રમાણે એક્સપેન્શન ફોર્મ્યુલાનો જો યુઝ કરીએ છીએ તો આપણી પાસે હવે હશે સ્ક્વેરુટ થ્રી એક્સ પ્લસ ફાઈવ સ્ક્વેર માઇનસ સ્ક્વેર રૂટ ફાઇવ એક્સ પ્લસ થ્રી સ્ક્વેર હવે આપણે જોઈએ કે ટર્મ્સ જે આપણી જોડે ટોટલ વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ ટર્મ્સ હતા એમાંથી બે મલ્ટિપ્લિકેશનમાં ન્યુમરેટરમાંથી અને બે મલ્ટિપ્લિકેશનમાં ડિનોમિનેટરમાંથી આપણે અહીંયા લઈ લીધા છે તો જે બે ટર્મ વધ્યા હજુ એ આપણે અહીંયા એઝ ઇટ ઇઝ લખતા રહીશું તો અહીંયા ન્યુમરેટરમાં ટર્મ્સ લાસ્ટમાં જે છે એ વધશે જે આપણે અહીંયા રીરાઈટ કરીશું ડિનોમિનેટર માટે પણ આપણને આ ટર્મ વધે છે એ પણ રીરાઈટ કરી દઈશું આગળ સિમ્પ્લિફાઈડ કરવાનો પ્રયત્ન કરીએ સો સ્ક્વેર રૂટ એન્ડ સ્ક્વેર વિલ કેન્સલ ઇચ અધર અહીંયા પણ સ્કવેર રૂટનો સ્ક્વેર છે તો ત્યાં પણ એ કેન્સલ થશે અને સેમ વસ્તુ ડિનોમિનેટરમાં થ્રી એક્સ પ્લસ ફાઇવની ઉપર સ્ક્વેર રૂટ અને સ્ક્વેર છે એ કેન્સલ થશે અને ફાઇવ એક્સ પ્લસ થ્રીની ઉપર પણ જે સ્ક્વેર રૂટ અને તરત સ્ક્વેર છે તો એ કેન્સલ થશે સો આપણી જોડે ટર્મ કયા વચ્ચે હવે એક્સ પ્લસ સેવન માઇનસ થ્રી એક્સ પ્લસ ફાઈવ ડિનોમિનેટરમાં થ્રી એક્સ પ્લસ ફાઈવ માઇનસ ફાઈવ એક્સ પ્લસ થ્રી આગળ માઇનસ સાઇન છે અને આ આખું ટર્મ સાથે જ છે એટલે આપણે અહીંયા પ્રેકેટથી લખીએ છીએ કે જેથી વચ્ચેવાળાની ટર્મની જે છે સાઇનમાં એમાં ભૂલ ના થાય લાસ્ટ ટર્મ આપણે એઝ ઇટ ઇઝ લખી દઈશું નેક્સ્ટ સ્ટેપની અંદર આપણે આને માઇનસ સાઈન જે વચ્ચે આપેલા છે બ્રેકેટ રિમૂવ કરીશું એટલે આપણને અહીંયા મળશે માઇનસ થ્રી એક્સ માઇનસ ફાઇવ અને નીચે ડિનોમિનેટરમાં અહીંયા મળશે માઇનસ ફાઇવ એક્સ માઇનસ થ્રી તો અહીંયા માઇનસ સાઈન બ્રેકેટ રિમૂવ કરતાં બંને ટર્મ આગળ લખી દીધી છે હવે સિમ્પ્લિફાઈડ કરીશું આપણે તો અહીંયા જે ટર્મ છે એક્સ અને અહીંયા છે માઇનસ થ્રી એક્સ એ થશે માઇનસ અગેન Minus five, a plus two denominator three x, minus five x, minus two x, and five minus three, that is plus. ધ નેક્સ્ટ ટર્મ એઝ ઇટ ઇઝ તો અહીંયા તમે જોઈ શકો છો ન્યુમરેટર અને ડિનોમિનેટરમાં સેમ ટર્મ્સ આવે છે એ કેન્સલ કરો છો અને પછી જે કરણી વધે છે એ બંને ન્યુમરેટર અને ડિનોમિનેટરમાં તમે એક્સની જગ્યાએ જો વન રિપ્લેસ કરશો તો જોઈએ શું આન્સર આવે છે 3x that is 3 into 1 plus 5 plus square root 5x that is 5 into 1 plus 3 square root x plus 7 it means 1 plus 7 plus square root 3x that is 3 into 1 plus 5. papi do.

એટલે ફાઇનલ આન્સર આપણો આવશે વન સો આ હતું અનુબદ્ધ કરણી એટલે કે કોન્જ્યુગેટ સર્ડથી રેશનલાઇઝ કરીને ફંક્શનનું સિમ્પ્લિફિકેશન કરીને લિમિટ ફાઇન્ડ કરવાની મેથડ નેક્સ્ટ મેથડ એટલે કે નેક્સ્ટ આપણું સ્ટાન્ડર્ડ ફોર્મ જે છે એના વિશે વાત કરીએ હવે તો નેક્સ્ટ સ્ટાન્ડર્ડ ફોર્મની અંદર તમે એનો એવું પણ કહી શકો કે એ લિમિટ ફાઇન્ડ કરવા માટેની ફોર્મ્યુલા છે તો અહીં છે લિમિટ એક્સ ટેન્સ ટુ એક્સ રેસ્ટુ એન માઇનસ એ રેસ્ટુ એન અપોન એક્સ માઇનસ એ અપોન એક્સ માઇનસ એ તો આવું જ્યારે પણ તમને ટર્મ આપેલું હશે અહીંયા ધ્યાનપૂર્વક તમે જોશો એક્સ ટેન્સ ટુ એ છે અહીંયા પણ એક્સ અને એ એની સેમ પાવર્સ છે એન એન અને અહીંયા એક્સ અને એની સેમ પાવર એટલે કે વન વન જ છે તો જ્યારે તમને આવું ટર્મ આપેલું હોય બંને પોલિનોમિયલ્સ જ છે પણ એક્સ રી એન પાવર છે અને એની એમ એન પાવર છે બીજું કોઈ જ એક્સનું ટર્મ અહીંયા વચ્ચે નથી તો આ કેસમાં જ્યારે આ ટાઈપનું ટર્મ આપેલું છે ત્યારે તમારો લિમિટનો આન્સર આવશે પાવરમાં જે એન છે એ એ એન આગળ આવી જશે અહીંયા તમે એ જે પણ અહીંયા પોઈન્ટ આપેલું છે એ ત્યાંથી એ લખી દેશો અને એની પાવરમાં એન જે પણ આપેલા છે તે માઇનસ વન કરીને લખી દેશો અહીં એન જે છે એ કોઈ પણ રિયલ નંબર હોઈ શકે છે તે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે છે તો એક એક્ઝામ્પલ અહીંયા જોઈએ તો તમને એક્ઝામ્પલ અહીં લખેલો છે લિમિટ એક્સ ટેન્સ ટુ ટુ એક્સ ક્યુબ માઇનસ એટ અપોન એક્સ માઇનસ ટુ તો અહીંયા ડાયરેક્ટલી આ ફોર્મેટ નથી જો આની જોડે કમ્પેર કરીએ છીએ આપણે તો લિમિટ એક્સ ટેન્સ ટુ એ તો અહીંયા એક્સ ટેન્સ ટુ ટુ છે એટલે એની જગ્યાએ ટુ છે નેક્સ્ટ અહીંયા પણ કમ્પેરિઝન કરીએ તો ન્યુમરેટરની અંદર એક્સની થ્રી પાવર છે તો આની જોડે કમ્પેર કરવા માટે આપેલા સ્ટેન્ડર્ડ ફોર્મની જોડે કમ્પેર કરવા માટે ટુની થ્રી પાવર અહીંયા હોવી જોઈએ તો એટ ઇઝ થ્રી પાવર ઓફ ટુ અને ડિનોમિનેટરમાં હોવું જોઈએ એક્સ માઇનસ ટુ સો થોડુંક જો રીરાઇટ કરી લઈએ છીએ તો આપેલી જે લિમિટમાં ફંક્શન છે એ આપેલા સ્ટાન્ડર્ડ ફોર્મની જોડે આપણે કમ્પેર થાય એવું કન્વર્ટ કરી શકાય સો લિમિટ એક્સ ટેન્સ ટુ ટુ એક્સ ક્યુબ માઇનસ એઇટને આપણે લખીશું ટુ ક્યુબ એટલે એક્સની ત્રણ પાવર અને બેની ત્રણ પાવર અને એક્સ માઇનસ ટુ તો હવે જ્યારે આપણે આપેલા ટાઈપ ફાઇવમાં લખેલા સ્ટેન્ડર્ડ ફોર્મની જોડે આપણા આપેલા ફંક્શનને જો કમ્પેર કરવા જઈએ છીએ તો આપણી જોડે એ ઇઝ ઇક્વલ ટુ ટુ અને એન ઇઝ ઇક્વલ ટુ થ્રી મળે છે તો એની ઉપરથી જ આપણું જે લિમિટનું ફોર્મ્યુલા છે એ યુઝ કરતાં આ ફંક્શનની લિમિટ આપણને મળશે પહેલાં આપણે લખીશું એન એટલે કે એનની જગ્યાએ થ્રી ધેન આફ્ટર ટુ એની જગ્યાએ ટુ અને પછી ટુની પાવરમાં એન માઇનસ વન જ્યાં એન આપણા હતા થ્રી સો થ્રી માઇનસ વન અને સિમ્પ્લિફાઈડ કરી દો સો થ્રી ટુ રેઝ ટુ ટુ દેટ ઇઝ થ્રી ઇન્ટુ ફોર એટલે આપણો આન્સર આવશે અહીંયા ટ્વેલ્વ નેક્સ્ટ એક જોઈએ હજુ સો આપેલું એક્ઝામ્પલ છે લિમિટ એક્સ ટેન્સ ટુ માઇનસ ટુ એક્સ રેસ ટુ ફોર માઇનસ સિક્સટીન અને એક્સ પ્લસ ટુ આગળનું જે સ્ટાન્ડર્ડ ફોર્મ આપણે લખેલું હતું ત્યાં આપણને નીચે એક્સ માઇનસ એ એવું ટર્મ આપેલું હતું અહીંયા છે એક્સ પ્લસ ટુ પણ એ બરાબર છે કેમ કે અહીંયા આપણને એની જગ્યાએ આપેલા છે માઇનસ ટુ તો તમે જ્યારે એક્સ માઇનસ માઇનસ ટુ એવું લખો છો એટલે તમને મળશે એક્સ પ્લસ ટુ તો અગેન આપણે સિક્સટીન જે આપેલા છે એને માઇનસ ટુની પાવરથી લખવાનો ટ્રાય કરીએ સો એક્સ રીઝ ટુ ફોર માઇનસ સિક્સટીન ઇટ સેલ્ફ ઇઝ માઇનસ ટુ ટુ ફોર એ ફોર્થ પાવર ઓફ માઇનસ ટુ લખી શકાશે ડિનોમિનેટરમાં એક્સ માઇનસ એની જ રીતે લખવા જઈએ તો એક્સ માઇનસ માઇનસ ટુ આપણે જે પ્લસ સાઇન હતા વચ્ચેના એને બે માઇનસ સાઇનમાં સ્પ્લિટ કરી દીધા છે તો હવે આપણી જોડે મળે છે અહીંયા એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ અને એન ઇઝ ઇક્વલ ટુ ફોર તો આ જે ફોર્મ છે એક્સ રીસ ટુ એન માઇનસ એ રીસ ટુ એન અપોન એક્સ માઇનસ એ અને લિમિટમાં પણ છે એક્સ ટેન્સ ટુ એ તો એની જોડે કમ્પેર કરીએ એટલે આન્સર લખી શકાશે પાવરમાં જે ટર્મ છે ફોર એ એટલે કે અહીંયા છે આપણા માઇનસ ટુ અને માઇનસ ટુની પાવરમાં ફોર માઇનસ વન એટલે કે અહીંયા આવશે ફોર માઇનસ રેસ ટુ થ્રી માઇનસ ટુ રેસ ટુ થ્રી ઇટ ઇઝ માઇનસ એટ એન્ડ ફોર ઇન્ટુ માઇનસ એટ ધ આન્સર વીલ બી માઇનસ થર્ટી ટુ સો આ છે કે કેવી રીતે આપેલા સ્ટાન્ડર્ડ ફોર્મનો આપણે એક્ઝામ્પલમાં યુઝ કરવો સો નેક્સ્ટ ઉદાહરણ છે લિમિટ એક્સ ટેન્સ ટુ થ્રી ક્યુબરૂટ ઓફ એક્સ માઇનસ ક્યુબરૂટ ઓફ થ્રી અને ડિનોમિનેટર છે એક્સ માઇનસ થ્રી તો હવે આપણે જો આગળની સ્ટાન્ડર્ડ ફોર્મ જોડે કમ્પેર કરવા જઈએ છીએ તો આપણી જોડે એક્સ ટેન્સ ટુ એ અને ડિનોમિનેટરમાં એક્સ માઇનસ એ છે અહીંયા ડાયરેક્ટ રીતે એક્સની કે એની પાવર આપેલી નથી પરંતુ જો આને આપણે કોઈ અલગ રીતે રીરાઈટ કરી દઈએ છીએ તો એને સ્ટાન્ડર્ડ ફોર્મ સાથે કમ્પેર કરી શકાય એવા ફોર્મમાં કન્વર્ટ કરી શકાશે તો એ રીરાટ કરવા માટે આપણે યુઝ કરીશું કે એન્થ રૂટ ઓફ એની નંબર એક્સ કેન બી રિટર્ન એઝ વન બાય એન્થ પાવર ઓફ એક્સ સો અહીંયા જો કમ્પેરિઝન કરીએ છીએ તો ક્યુબરૂટ છે એટલે આપણે એને લખી શકીશું એક્સ રેસ ટુ વન બાય થ્રી સો રીરાઈટ કરી લઈએ

તો આપણા એ હશે થ્રી અને એન હશે વન બાય થ્રી તો સ્ટાન્ડર્ડ ફોર્મનો જ યુઝ કરતા આની લિમિટ વેલ્યુ આપણને મળશે એન એટલે કે વન બાય થ્રી ઇન્ટુ એટલે કે થ્રી રેસ ટુ એન માઇનસ વન એટલે કે વન બાય થ્રી માઇનસ વન

તો થ્રી રેસ ટુ માઇનસ ટુ બાય થ્રી અને એઝઇટ ઇઝ પણ રાખી શકાય અને ફર્ધર સિમ્પલિફાઈડ કરવું હોય તો કેમ કે અહીંયા ઉપર માઇનસ સાઇન છે એટલે જો તમે નીચે લઈ જવા માંગો છો તો એને તમે લખી શકો આ થ્રી ઇટ ઇઝ ફોલો થશે અને થ્રી રેસ ટુ ટુ બાય થ્રી અહીંયા આપણે યુઝ કર્યો છે એક્સ રેસ ટુ માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ વન અપોન એક્સ રેસ ટુ એ તો અગેન થ્રી ટુ બાય થ્રી પાવર છે મલ્ટિપ્લિકેશનમાં થ્રી છે એની પાવર નથી લખેલી ઇટ મીન્સ એ વન જ હોય તો એને જો આપણે હજુ કમ્બાઇન કરવા માંગીએ તો વન અપોન થ્રી રેસ ટુ વન પ્લસ ટુ બાય થ્રી અને વન પ્લસ ટુ બાય થ્રી એ થશે થ્રી ઇન્ટુ વન ઇઝ થ્રી પ્લસ ટુ

જે હજુ થોડોક આના કરતાં અલગ હશે એક્ઝામ્પલ છે અહીંયા લિમિટ એક્સ ટેન્સ ટુ ટુ એક્સ રીસ ટુ ફાઈવ માઇનસ થર્ટી ટુ અને એક્સ રીસ ટુ થ્રી માઇનસ એટ તો અહીંયા તમે જો સ્ટાન્ડર્ડ ફોર્મ સાથે કમ્પેર કરીને ઓબ્ઝર્વ કરશો તો તમને અહીંયા આપેલા છે એક્સની ફાઈવ પાવર એ ઇક્વલ ટુ ટુ છે તો અહીંયા પણ ટુની ફાઇવ પાવર છે એટલે કે ઉપર પણ તમારો અહીંયા એક્સ રીસ ટુ એન માઇનસ એ રેસ ટુ એન ટાઈપનું ટમ છે નીચે ડિનોમિનેટરમાં તમે જોશો તો એક્સ ક્યુબ માઇનસ ટુની પાવર સાથે કમ્પેર કરીને લખીએ તો ઉપરની જેમ જ નીચે પણ તમને એક્સ રેસ ટુ એન અને એ રેસ ટુ એન ટાઇપનું ટમ આપેલું છે પરંતુ સ્ટાન્ડર્ડ ફોર્મની અંદર આપણી પાસે હતું કે સ્ટાન્ડર્ડ ફોર્મ માટે ડિનોમિનેટરમાં એક્સ માઇનસ એ જ હોવા જોઈએ તો આપણે શું કરીશું એક્સ માઇનસ એને કોઈક રીતે ઇન્સર્ટ કરી શકાય કે નહીં તે ચેક કરીશું તો આપણે અહીંયા ઇન્સર્ટ કરવાના છે એક્સ માઇનસ ટુ તો એને આપણે કેવી રીતે ઇન્સર્ટ કરીશું લેટ ઇસ સી તો આ જે છે ઓલરેડી આપેલું ટર્મ છે હવે આપણે ન્યુમરેટર અને ડિનોમિનેટર બંનેની અંદર સેમ ટર્મ એટલે કે એક્સ માઇનસ ટુથી ડિવિઝન કરીશું તો ઉપર અને નીચે ન્યુમરેટર અને ડિનોમિનેટર બંનેને સેમ ટર્મથી આપણે ઓલવેઝ ડિવાઈડ કરી શકાય વિથ કન્ડિશન કે એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ ટુ તો આપણી પહેલી સ્ટાન્ડર્ડ ફોર્મની શરત જ હતી કે એક્સ શુડ નોટ બી ઇક્વલ ટુ એ અને એટલે આપણે એક્સ માઇનસ ટુથી બંને ટર્મ્સને જ્યારે ડિવાઈડ કરીએ છીએ તો આ ટર્મ જે છે એ સેમ જ આના જેટલું જ રહે છે હવે આપણે અહીંયા ડિવિઝનવાળા કાર્ય નિયમ એટલે કે વર્કિંગ રૂલનો યુઝ કરીએ તો આપણો વર્કિંગ રૂલ હતો લિમિટ એક્સ ટેન્સ ટુ એફએક્સ અપોન જીએક્સ ઇટ કેન બી રિટર્ન એઝ લિમિટ એક્સ ટેન્સ ટુ એફએક્સ અપોન લિમિટ એક્સ ટેન્સ ટુ એ જીએક્સ એટલે કે ડિવિઝન ફંક્શન્સ આપેલા હોય છે ત્યારે તમે બંને ન્યુમરેટર અને ડિનોમિનેટરમાં લિમિટને સેપરેટલી અપ્લાય કરી શકો વિથ કન્ડિશન લિમિટ ઓફ ડિનોમિનેટર ફંક્શન શુડ નોટ બી ઝીરો સો અહીંયા આપણે રીરાઈટ કરી લઈએ અકોર્ડિંગ ટુ ડિવિઝન રૂલ લિમિટ એક્સ ટેન્સ ટુ ટુ એક્સ રેસ ટુ ફાઇવ માઇનસ ટુ રેસ ટુ ફાઈવ અપોન એક્સ માઇનસ ટુ ડિવિઝનમાં આવશે લિમિટ એક્સ ટેન્સ ટુ ટુ એક્સ ક્યુબ માઇનસ ટુ ક્યુબ અપોન એક્સ માઇનસ ટુ તો હવે આ બંને ટર્મ્સ માટે તમને સેપરેટલી લિમિટ ખ્યાલ છે એને આપણે કમ્પેર કરી શકીએ છીએ આપણે સ્ટેન્ડર્ડ ફોર્મ જોડે એટલે કે લિમિટ એક્સ ટેન્સ ટુ એ એક્સ રેસ ટુ એન માઇનસ એ રેસ ટુ એન અપોન એક્સ માઇનસ એ સાથે તો એવું જ્યારે કરીએ છીએ ત્યારે ન્યુમરેટરની લિમિટ માટે તમને એન ઇઝ ઇક્વલ ટુ ફાઈવ મળે છે એ ઇઝ ઇક્વલ ટુ ટુ મળે છે તો અહીં તમારું લિમિટ આવશે એન એટલે કે ફાઈવ દેન ઇન્ટુ ટુ રેઝ ટુ એન માઇનસ વન એટલે કે ફાઈવ માઇનસ વન ડિનોમિનેટરમાં સેમ સ્ટેન્ડર્ડ ફોર્મ સાથે કમ્પેરિઝન કરીએ સો અહીંયા મળશે તમને એન છે થ્રી અને એ તો સેમ જ છે ટુ તો એન એટલે કે થ્રી એટલે કે ટુ અને રેસ ટુ એન માઇનસ વન એટલે કે થ્રી માઇનસ વન બસ આને હવે સિમ્પ્લિફાઈડ કરી લો સો ફાઈવ ઇન્ટુ ટુ રેસ ટુ ફોર થ્રી ઇન્ટુ ટુ રેસ ટુ ટુ હવે ટુની ફોર પાવર છે ન્યુમરેટરમાં અને ટુની ટુ પાવર ડિનોમિનેટરમાં તો સિમ્પલિફાઈડ કરવા માટે આપણે બે પાવર એમાંથી કેન્સલ કરી શકીએ એટલે આપણી જોડે આન્સર અહીંયા વધશે ફાઇવ બાય થ્રી ઇન્ટુ ટુની ટુ પાવર એટલે કે ફોર સો ટ્વેન્ટી વાય થ્રી એ થશે આપણા આપેલા એક્ઝામ્પલનો લિમિટ વેલ્યુ એટલે કે ફાઇનલ આન્સર એટલે આ એક્ઝામ્પલથી આપણને શું ખ્યાલ આવે છે કે જરૂરી નથી દરેક મેથડ અથવા તો દરેક સ્ટાન્ડર્ડ ફોર્મ ને અકોર્ડિંગ જે પણ એક્ઝામ્પલ હોય એ તમને એઝ ઇટ ઇઝ જે તે સ્ટાન્ડર્ડ ફોર્મમાં આપેલા જ હોય થોડુંક ઓબ્ઝર્વેશન કરીને તમારે એને સ્ટાન્ડર્ડ ફોર્મ સાથે કમ્પેર કરી શકાય એ રીતે ફોર્મ ફોર્મેટમાં કન્વર્ટ કરવા પડી શકે નેક્સ્ટ લઈએ તો આપણે આગળ જે જોયો એ પ્રમાણે નવો એક બીજો ઉદાહરણ જોઈ લઈએ લિમિટ એક્સ ટેન્સ ટુ માઇનસ વન એક્સ ટ્રીઝ ટુ ટુ ઝીરો ટુ ફોર માઇનસ વન

સિમ્પ્લિફાઈડ કરીને એડજસ્ટ કરવા પડશે તો એ પહેલાં આપણે અહીંયા જે ટર્મ આપેલું છે ત્યાં જુઓ તમે કે પ્લસ સાઇન છે જે આપણને જોઈશે માઇનસ સાઇન તો એને થોડુંક પહેલાં આપણે રીરાઈટ કરી લઈએ અને આ ફોર્મેટમાં આપણે એને કન્વર્ટ કરી દઈએ સુ લિમિટ એક્સ ટેન્સ ટુ માઇનસ વન એક્સ રીઝ ટુ ટુ ઝીરો ટુ ફોર માઈનસ વન ડિનોમિનેટર એક્સ રીઝ ટુ ટુ ઝીરો ટુ થ્રી માઇનસ માઇનસ વન સો અહીંયા આપણે શું કર્યું જે પ્લસ સાઇન હતા એને સ્પ્લિટ કરી દીધા બે માઇનસ સાઇનમાં એટલે અહીંયા આપણું માઇનસ માઇનસ વન દેટ ઇઝ પ્લસ વન થઈ જશે સો અગેન આને રીરાઈટ કરીએ વન જે છે ત્યાં આપણે પાવર ઓફ માઇનસ વન તરીકે રિપ્રેઝેન્ટ કરવાના છે અને એ રિપ્રેઝેન્ટેશન એવી રીતે કરવાનું છે કે એક્સ અને એ એટલે કે એક્સ અને માઇનસ વનની પાવર બંને ઉપર અને ન્યુમરેટર અને ડિનોમિનેટરમાં સેમ રહે એટલે અહીંયા આપણે લખીશું લિમિટ એક્સ ટેન્સ ટુ માઇનસ વન એક્સ રીઝ ટુ ટુ ઝીરો ટુ ફોર એઝ ઇટ ઇઝ માઇનસ અહીં આપણે લખવાનું છે માઇનસ વનની પાવર ટુ ઝીરો ટુ ફોર છે તો અહીંયા પણ આપણે લખવાનું છે ટુ ઝીરો ટુ ફોર એટ ઇઝ ચેક માઇનસ વનની ટુ ઝીરો ટુ ફોર પાવર ટુ ઝીરો ટુ ફોર દેટ ઇઝ ઇવન નંબર છે તો માઇનસ વનની ઇવન પાવર કરશો એટલે તમને હંમેશા મળશે વન એટલે આપણું જે આપેલું ટર્મ છે એની જોડે આપણું રીરાઈટ કરેલું ટર્મ મેચ એટલે કે બેલેન્સ થાય છે ડિનોમિનેટર જોઈ લઈએ ડિનોમિનેટરમાં પણ આપણને આપેલું છે એક્સ રીસ ટુ ટુ ઝીરો ટુ થ્રી માઇનસ અહીં આપેલા છે આપણને માઇનસ વન અને આપણને જોઈશે માઇનસ વનની ટુ ઝીરો ટુ થ્રી પાવર આગળના એક્સ રિસ્ટુ ટુ ઝીરો ટુ થ્રી એટલે કે એક્સ રિસ ટુ એનની જોડે એ રિસ એન ટર્મ લાવવા માટે તો માઇનસ વનની ટુ ઝીરો ટુ થ્રી પાવર અગેન ઓડ નંબર માઇનસ વનની ઓડ પાવર તમે કરો એટલે ત્યાં તમને મળશે માઇનસ વન તો અગેન આપેલું જે ટર્મ છે અને આપણું રીરાઈટ કરેલું ટર્મ એ બેલેન્સ એટલે કે મેચ થાય છે સો અહીંયા આપણને મળ્યું એક્સ રેસ ટુ એન માઇનસ એ રેસ ટુ એન ડિનોમિનેટરમાં પણ સેમ એક્સ રેસ ટુ એન માઇનસ એ રેસ ટુ એન ટર્મ હવે આપણે વર્ક કરીશું જે રીતે આપણે આગળના એક્ઝામ્પલમાં કર્યું હતું બંને ટર્મને ડિવિઝનમાં એક્સ માઇનસ એ અહીંયા એક્સ માઇનસ એ જ્યારે તમે કરો છો તો એની જગ્યાએ માઇનસ વન એટલે કે એક્સ પ્લસ વન કહી શકાય એટલે કે બંને ટર્મને આપણે ડિવાઈડ કરીશું એક્સ પ્લસ વન અથવા તો કહી શકીએ કે એક્સ માઇનસ માઇનસ વન ટર્મથી તો ફરીથી લખીએ લિમિટ એક્સ ટેન્સ ટુ માઇનસ વન એક્સ ટુ ટુ ઝીરો ટુ ફોર માઇનસ

અને એને પણ આપણે ડિવાઈડ કરીશું એક્સ માઇનસ માઇનસ વનથી સો ન્યુમરેટર અને ડિનોમિનેટરમાં બંનેને આપણે સેમ ટર્મ્સથી ડિવાઇડ કરેલા છે હવે જો આગળ આપણે સિમ્પ્લિફાઈડ કરવાની ટ્રાય કરીએ એટલે કે આપણે હવે આ ટર્મ્સ જે છે એની અંદર શું કરીશું ડિવિઝનના વર્કિંગ રૂલ પ્રમાણે લિમિટ એક્સ ટેન્સ ટુ માઇનસ વન આપણે બંને ન્યુમરેટર અને ડિનોમિનેટરને સેપરેટલી અપ્લાય કરી દઈશું એટલે આ ટર્મને જો આપણે રીરાઈટ કરીએ છીએ

માઇનસ વન રેસ ટુ ટુ ઝીરો ટુ થ્રી અપન એક્સ માઇનસ માઇનસ વન એટલે હવે તમે ન્યુમરેટર અને ડિનોમિનેટર બંનેને આપણા સ્ટાન્ડર્ડ ફોર્મ એટલે કે લિમિટ એક્સ ટેન્સ ટુ એક્સ રેસ ટુ એન માઇનસ એ રેસ ટુ એન અપન એક્સ માઇનસ એ સાથે કમ્પેર કરી શકો જ્યાં ન્યુમરેટરની અંદર તમારા એન હશે ટુ ઝીરો ટુ ફોર એ હશે માઇનસ વન ડિનોમિનેટરની અંદર એન હશે ટુ ઝીરો ટુ થ્રી અને એ હશે માઇનસ વન સો ફરીથી સ્ટાન્ડર્ડ ફોર્મ પ્રમાણે અહીંયા લિમિટ લખીએ તો ન્યુમિનેટરમાં લિમિટ થશે એન એટલે કે ટુ ઝીરો ટુ ફોર ઇન્ટુ એ

એટલે તમારે ખાલી એની જ ડિસાઇડ કરવાની રહેશે તો નિમરેટરની અંદર માઇનસ વનની ઓડ પાવર છે એટલે એ ટર્મ માઇનસ વન થશે ડિનોમિનેટરમાં જોશો માઇનસ વનની ઇવન પાવર છે એટલે તે ઇવન પાવર વન આપશે સો ટુ ઝીરો ટુ ફોર ઇન્ટુ માઇનસ વન ડિનોમિનેટર ટુ ઝીરો ટુ થ્રી ઇન્ટુ વન સો ફાઇનલી આપણો આન્સર થશે માઇનસ વન મલ્ટિપ્લાય થશે એટલે માઇનસ ટુ ઝીરો ટુ ફોર વન મલ્ટિપ્લાય થશે ટુ ઝીરો ટુ થ્રી જોડે એટલે એ એઝ ઇટ ઇઝ રહેશે સો તમારો ફાઇનલ અહીંયા આપણો આન્સર મળશે ટુ ઝીરો ટુ ફોર અપોન ટુ ઝીરો ટુ થ્રી વિથ માઇનસ સાઇન સો અહીં પણ આપણે જોયું કે કેટલીક વાર એક્ઝામ્પલની અંદર ડાયરેક્ટ ફોર્મ આપેલું હોય તો એને કંઈક ટ્રાય કરીને આપણે એને સિમ્પલિફાઈડ અથવા તો કન્વર્ટ કરવું પડે છે સો અહીં આપણે આજે જે પણ કંઈ ભણ્યા એનું એક થોડુંક રિવિઝન કરી લઈએ કે આપણે આજે કેટલું પોર્શન અભ્યાસક્રમનો કવર કર્યો સો સૌ પ્રથમ જે આપણે જોયું એમાં લિમિટ યુઝિંગ કોન્જ્યુગેટ સર્સ એટલે કે અનુબદ્ધ કરણીના ઉપયોગથી લક્ષ તો એમાં થોડુંક રિવિઝન કરો તો એમાં લિમિટ તમને આપેલી હોય છે એ જે પણ પોઈન્ટ આગળ ફાઇન્ડ કરવાની એને તમે ટર્મ્સની અંદર રિપ્લેસ કરી જોતા હતા તમારા ફંક્શનની અંદર રિપ્લેસ કરી જોતા હતા તમને ફંક્શન કેવા ટાઈપનું આપેલું હતું કાંઈ તો ન્યુમરેટર કાંઈ તો ડિનોમિનેટર કાંઈ તો બંનેની અંદર તમને સ્ક્વેર રૂટ્સવાળા ટર્મ આપેલા હતા જેને ફેક્ટરાઇઝેશન કે બીજી રીતે સિમ્પલિફાઈડ કરવા પોસિબલ નહોતા તો ત્યાં તમે કોન્જ્યુગેટ સર્ટ્સ એટલે કે અનુબદ્ધ કરણીનો ઉપયોગ કરીને લિમિટ ફાઇન્ડ આઉટ કરો છો કોન્જ્યુગેટ સર્ટ્સથી આપેલા ફંક્શનને ડિવાઇડ અને મલ્ટીપ્લાય કરો છો અને એ ડિવાઇડ અને મલ્ટિપ્લાય કરેલા ટર્મને તમે સિમ્પલિફાઈડ કરવા માટે એ માઇનસ બી ઇન્ટુ એ પ્લસ બી ફોર્મ્યુલા એક્સપેન્શન ફોર્મ્યુલાનો યુઝ કરો છો અને ધેન આફ્ટર સિમ્પલિફાઈડ કર્યા પછી જે પણ ટર્મ વધે છે એમાં લિમિટ વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરો છો એટલે તમને કોન્જ્યુગેટ સર્સનો ઉપયોગ કરીને લિમિટ વેલ્યુ મળે છે બીજું જે આપણે જોયું આજના પોર્શનની અંદર લિમિટ એક્સ ટેન્સ ટુ એ એક્સ રેસ ટુ એન માઇનસ એ રેસ ટુ એન અપોન એક્સ માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ એન એ રેઝ ટુ એન માઇનસ વન જ્યાં એન એ કોઈ પણ રિયલ નંબર હોઈ શકે છે તો અહીં આપણે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરીશું તમને આપેલા જે પણ લિમિટ હોય લિમિટ એક્સ ટેન્સ ટુ એ તો અહીંયા એક્સ અને એની જે પણ પાવર છે અહીંયા ઇક્વલ પાવર જ હશે વિથ માઇનસ સાઇન ઇન બિટ્વીન નીચે પણ એક્સ અને એ સિંગલ પાવર સાથે ક્યારેક એવું પણ બની શકે કે તમને ડાયરેક્ટલી ફોર્મ આપેલું ના હોય તો એ કેસમાં તમે સિમ્પ્લિફાઈડ કરીને તમે આ સ્ટેન્ડર્ડ ફોર્મની અંદર ફંક્શનને કન્વર્ટ કરી શકો અને કન્વર્ટ કર્યા પછી તમે આ ફંક્શન સાથે કમ્પેર કરશો તો તમને લિમિટ વેલ્યુ મળે છે પાવરમાં જે પણ છે એન તે એન આવશે એ એની પાવરમાં આવશે એન માઇનસ વન અને સિમ્પ્લિફાઈડ કરશો એટલે તમને ફાઇનલ આન્સર લિમિટનો મળશે તો આ હતું આપણું એક ક્વિક રિવિઝન આજના સેશન પર નેક્સ્ટ ટાઈમ ફરીથી બીજા નવા સ્ટાન્ડર્ડ ફોર્મ સાથે આપણે મળીશું અને ત્યાં સુધી નમસ્કાર જય હિન્દ